નમસ્કાર દર્શક મિત્રો, હું છું મહેશ ભટ્ટ અને આપ નિહાળ રહ્યા છો સાંઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. આ એક વિશેષ અહેવાલ છે. આ અહેવાલની અંદર અમે નવસારી વિજલપુર નગરપાલિકા હસ્તક 24 ગામની કચેરીની અંદર આવી પહોંચ્યા છે. જી હા, પહેલાં આ કબીલપુર 24 ગ્રામ પંચાયત હતી, જે હવે નવસારી નગરપાલિકાનો એક ભાગ બની ચૂકી છે. આ ગ્રામ પંચાયતના પરિસરની અંદર જો આપ જુઓ તો જ્યારે ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન માટે વ્હીકલ આપવામાં નહોતા આવ્યા, ત્યારે 3 પૈંડાવાળી સાયકલ આપવામાં આવી હતી. અને 3 પૈંડાવાળી સાયકલ જે વપરાય પણ નથી, એના ડબ્બા પણ ગાયબ છે અને એ આજે ખખડધજ અવસ્થામાં છે અને શોભા વધારી રહી છે કચેરીની. જી હા, કચેરીની અંદર જ્યારે અમે આવ્યા ત્યારે બંને બાજુએ કચેરીની એ સાયકલો ભંગાર હાલતમાં પડી છે. કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે, ગ્રાન્ટ ગ્રામ પંચાયત નગરપાલિકા સુધી પહોંચે છે, વસ્તુ આવે છે, એક દિવસ ફોટો પડાવી કલેક્શન કદાચ માત્ર એક દિવસ પણ થયું કે નહીં થયું રામ જાણે, એ તો સરકારી બાબુ જ જવાબ આપશે. પણ આજે હાલત એવી છે કે બંને બાજુએ, જી હા, કચેરીની બંને બાજુએ સાયકલનો ઢગલો ભંગાર તરીકે પડ્યો છે. તો હવે કચેરીની અંદર માત્ર એક વ્યક્તિ બેઠા છે, એની સાથે વાત કરીશું. કોણ છે, કયા હોદ્દા પર છે અને શું જવાબ આપે છે, ચાલો નિહાળીએ. જ્યારે કચેરીની અંદર આવ્યા તો કચેરીની અંદર આપ જુઓ એ મુજબ બે અહીં રૂમ બનાવવામાં આવ્યા છે. બે રૂમની અંદર કુલ 5 ટેબલો છે. 5 ટેબલો પર કામ કરવાવાળાને પૂછવામાં આવ્યું તો માત્ર એક કોન્ટ્રાક્ટનો માણસ છે અને એક પટાવાળા છે. આટલી મોટી ઓફિસ છે અને એ ઓફિસની અંદર માત્ર અત્યારે વેરો જ ઉઘરાવવામાં આવી રહ્યો છે. ક્લાર્કને પૂછવામાં આવ્યું તો ક્લાર્કે કહ્યું કે ભાઈ, હું વેરા ક્લાર્ક છું, મારું કામ વેરો ઉઘરાવવાનું છે, મારી સાથે એક પટાવાળા છે અને જે સાયકલો મૂકી ગયા છે એ સાયકલો જે સફાઈ કર્મચારીઓ છે, જ્યાં સફાઈ કર્મચારીઓ અહીં સાયકલ પાર્ક કરી ગયા છે, તો એમની સાથે વાત કરીશું. જાણીશું ભાઈ આપનું નામ શું છે. પાર્થ ગાંધી. પાર્થભાઈ, આપ કઈ જવાબદારી પર છો અને શું કામ કરો છો? મારે તો વેરા ક્લાર્કમાં વેરા ઉઘરાવવાનો. આપણે અચ્છા, તમે વેરા ક્લાર્કમાં છો, વેરા ઉઘરાવ છો. આપ કોન્ટ્રાક્ટના માણસ છો કે સીધી ગવર્મેન્ટની ભરતી છે આપની? ના ના, કોન્ટ્રાક્ટ. જી હા, કોન્ટ્રાક્ટના માણસ છે. જેમની પાસે જ્યારે વાત કરવામાં આવી તો એમણે કીધું કે મારું કામ માત્ર વેરો ઉઘરાવવાનું છે, હું માત્ર વેરો ઉઘરાવું છું. એમની પાસે સફાઈને લગતી લાંબી કોઈ જ માહિતી નથી. મુદ્દો છે કે જ્યારે સફાઈ વેરો વધારવામાં આવ્યો છે, ગટર વેરો વધારવામાં આવ્યો છે, ગ્રાન્ટમાં આપેલી વસ્તુ સડી રહી છે અને ત્યારે જ્યારે પ્રશ્ન પૂછવામાં આવે તો ત્યારે સાયકલનો ઢગલો મળે છે અને એની અંદરની કચરા પેટી ગાયબ મળે છે. હું મહેશ ભટ્ટ, કેમેરામેન વિક્કી અને સેફોની સાથે નિહાળતા રહો નવસારી લાઈવ. એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કીમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, પીટી સીટી સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય, એટલે કે બધું જ, હા બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય, તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ.